નવસારી જિલ્લાની બિલીપોરા નગરપાલિકા કાયકવાડ બિલ ચાલના લોકો આંદોલન પર ઉતર્યા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને સારીકુમાર રોષે પાલિકા શાસક પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ આંદોલનમાં જોડાયા. નવસારીની બિલીપોરા પાલિકામાં શાસકોની સામે આવ્યા છે વિપક્ષના સભ્યો. પાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી સોમનાથ તળાવનું કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હજુ પણ પૂર્ણ ન થયું હોવાને કારણે વિપક્ષના સભ્યો પાલિકાને ઘેરવા માટે બનાવી છે રણનીતિ. બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ લાગ્યું ટિકટોકનું ઘેડું. પાલનપુર સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે હોસ્પિટલમાં બનાવ્યું ટિકટોક વિડીયો. ડોક્ટર વિજય ભેદરૂ સ્ટાફ અને આરોગ્ય વિભાગને તાલીમ આપવાની ફરજ નિભાવે છે. બનાસકાંઠામાં ઠાકોર સેનાએ ટિકટોક પર લગાવ્યો છે પ્રતિબંધ. લાખણી તાલુકામાં ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોની મીટિંગ યોજાય, જેમાં ટિકટોકથી સમાજની દીકરીઓ બદનામ થઈ રહી હોવાનું કહીને પ્રતિબંધ લગાવ્યો. પાટણમાં ઠાકોર સમાજ દ્વારા ટિકટોક પર પ્રતિબંધ મૂકવા પર ધારાસભ્ય કેનીબેન ઠાકોરે આપી પ્રતિક્રિયા. કહ્યું કે ઠાકોર સમાજને પ્રતિબંધ મૂકવાનો બંધારણીય અધિકાર નથી, વર્ગ વિગ્રહ ન થાય તે માટે ઠાકોર સમાજની લાગણી. વડતાલના સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી સ્વામીએ પોન સાઇટ મામલે યુવાનોને લેવડાવી પ્રતિજ્ઞા. 43મી રવિ સભા બાદ તમામ હરિભક્તોની પ્રતિજ્ઞા લેવડાવી કે પોન વિડીયો નહીં જુએ અને પોન સાઇટ ઓપન નહીં કરે. સુરતના કારંજ વિસ્તારની જયસંતોષી નગર સોસાયટીના રહીશોએ હલ્લા બોલ કર્યો. સોસાયટીમાં ઇન્ડસ્ટ્રીઝ ધમધમતી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીમાં હવા પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ ઉપરાંત ન્યુસન્સ ફેલાતું હોવાના કારણે સ્થાનિકોએ વરાછા ઝોન ખાતે મોરચો કાઢ્યું હતું. સુરેન્દ્રનગરમાં ભડકામની આજુબાજુના વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ભંગાણ થયું છે. કેનાલમાં ભંગાણ થતાં જ ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. રાજકોટમાં આઈટીઆઈની પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવાની માંગ સાથે જ એનએસયુઆઈએ કર્યો વિરોધ. શૈક્ષણિક સત્ર એપ્રિલથી શરૂ કરવાના નિર્ણયથી આઈટીઈના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવાનો કર્યો આરોપ. રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રિજને લઈને રેલવે વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી, કરનાળા પાસે આવેલી ઝુંપડપટ્ટીને દૂર કરવાની કામગીરી કરાય. ચુસ્ત બંદોબસ્ત સાથે પીજીવીસીએલ અને રેલવે પોલીસને સાથે રાખીને કામગીરી હાથ ધરાય. વડોદરા સિવિલ સત્તાના દબાણ વિભાગે છેલ્લા એક સપ્તાહથી દબાણ દૂર કરી રહ્યા છે અને ત્યારે જ હવે સોમવારે પણ દબાણ વિભાગે રૂપિયા 38 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલા જુલીલાલ ભગવાનનું મંદિર તોડી પાડ્યું હતું, જેને કારણે સિંધી સમાજની ધાર્મિક લાગણી દુભાય. રાજકોટમાં ગુરુવારે પાણી કાપ રહેશે. આજી હેડવર્ક્સ હેઠળના વિસ્તારમાં પાણી કાપ. 18 ઇંચની પાઇપલાઇન સાથે 508 પાઇપલાઇન જોડાણ કરવાની કામગીરી થશે, જેથી વોર્ડ નંબર 14, 15, 16 અને 18ના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ રહેશે. કચ્છમાં નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં આલ્ફાનાર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વીજલાઇન પસાર કરાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. નિરોણા વંગ અને બીબર ગામના ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી. અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી બે યુવતીઓના કેસમાં હાઈકોર્ટે બંને યુવતીઓનું સરનામું શોધવાનો આદેશ કર્યો છે. યુવતીઓના પિતાએ કરેલી હેબિયસ કોર્પસના 5 દિવસ બાદ પણ યુવતીઓના વકીલે સચોટ માહિતી રજૂ કરી નથી, તેથી એમ્બસી દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી. કચ્છ અને સુરતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતી ઘટના સામે આવ્યા બાદ હવે ગૃહ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજ્યના ડીજીપીએ કડક કાર્યવાહીનો આપ્યો આદેશ. દારૂ અને જુગારના ધંધા પર અંકુશ મેળવવા માટે 17 માર્ચ સુધી કરાશે ડ્રાઈવ. ભુજના લખપતમાં ગેરકાયદે ખનન મામલે ખાણ ખનીજ વિભાગે અદાણી સહિત 4 કંપનીને ફટકારી છે નોટિસ. રૂપિયા 2.36 કરોડની પેનલ્ટીનું ફટકાર્યું. દંડ આઇનોક્સ, અલ્ફાનાર તથા કામેશાનો ખનીજ ચોરીમાં સમાવેશ. સુરતના પુણકામ પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરી ટિકટોક વિડીયો બનાવવાની બાબતમાં થયેલા ઝઘડામાં કીર્તિએ યુવક પર કર્યો હતો જીવલેણ હુમલો. કલમ 307ના ગુના હેઠળ કરાઈ ધરપકડ.
સુરતના કતારગામમાં સામૂહિક બળાત્કાર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ. પોલીસે મુખ્ય આરોપી જય ખોખરિયા સહિત ત્રણની કરી ધરપકડ. આરોપીઓએ 17 વર્ષની સકીરા ટ્યુશનેથી પરત ફરેલી હતી તે જ સમયે અપહરણ કરીને સામૂહિક બળાત્કાર કર્યો અને વિડીયો ઉતારી વાયરલ કરવાની આપી હતી ધમકી. વડોદરામાં લાખો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પકડાયેલો આરોપી પ્રશાંત ઉપાધ્યાયને થયો છાતીમાં દુખાવો. સારવાર માટે પ્રશાંત સયાજી હોસ્પિટલ ખસેડાયો. છેતરપિંડીના કેસમાં 3 દિવસના રિમાન્ડ પછી પ્રશાંત ઉપાધ્યાય. ભરૂચમાં નેશનલ હાઈવે 48 પર નબીપુર ગામ નજીક ગેરકાયદે તમાકુ ભરેલું કન્ટેનર ઝડપાયું. 25 લાખના મુદ્દા માલ સહિત એલસીબીએ પોલીસે 2 શખ્સની અટકાયત કરી. નર્મદા જિલ્લાના રાજપીપળામાં મચ્છી માર્કેટમાં યુવક પર હુમલો. જૂની અદાવતમાં યુવાન પર તલવાર વડે જાણ્યા શખ્સોએ કર્યો હુમલો. અમદાવાદના કાલુપુરમાં કાપડની દુકાનમાં 2.72 લાખની ચોરી. અજાણી મહિલાએ દુકાનમાં ઘૂસીને ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઘીની ફેક્ટરી પર ફૂડ વિભાગના દરોડા. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી છે આ ફેક્ટરી. અમદાવાદમાં જાણ્યા વાહને કારને ટક્કર મારતા 2 લોકો ઇજાગ્રસ્ત. સિંધુ ભવન રોડ પર આવેલા કોટિલા ગાર્ડન પાસે અજાણ્યા વાહને કારને ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી હતી. જામનગરની જીજી હોસ્પિટલ પાસે આવેલા રાધાકૃષ્ણ એવન્યુ કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી. કોમ્પ્લેક્સના પહેલા માળે ટ્યુશન ક્લાસ ચાલુ હતા. આગ સમયે ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓનું સ્થાનિકો અને પોલીસ જવાનોએ બચાવ કાર્ય કર્યું. સુરતના અડાજણમાં ફ્લેટમાં આગ લાગતા 3 લોકો દાઝ્યા હતા. મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે એક ફ્લેટમાં આગ લાગી હતી જેમાં પતિ પત્ની અને 6 વર્ષીય બાળકી દાઝ્યા હતા. આ સાથે જ ઘરનો સામાન પણ બળીને ખાક થયો. સુરતમાં કારમાં આગ લાગી. ઢપોલી ઓવરબ્રિજ પર કારમાં આગ લાગતા ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો. સદભાગે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આગ લાગવાનું કારણ અકબર. પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી એસબીઆઈ વિરુદ્ધ ગ્રાહક તકરાર ફોરમની કાર્યવાહી. બેંક ખાતેદાર પાસે વારંવાર કેવાયસી દસ્તાવેજની માંગણી કરાતી હતી. ગ્રાહકને માનસિંહ હેરાન કરતા 10,000 નું વળતર ચૂકવવા કર્યો આદેશ.